નમસ્તે બાળકો, કેમ છો? મજામાં. મારું નામ ચોરાસમા રાધિકા. એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. હવે આજે આપણે ધોરણ 2 જેની પુસ્તક હિન્દી વિષયમાં આપણે ધોરણ 2 હિન્દી વિષય જેમાં આપણે દીર્ઘ ઈ પહોંચ્યા હતા, બરાબર ને? તો ચાલો આજે આપણે દીર્ઘ ઈ છે તેના વિશે ભણવાનું છે, તો શરૂ કરીએ. હવે એમાં જુઓ, પહેલાં છે પઢો ઓર રંગ ભરો, એટલે વાંચો અને રંગ પૂરો. હવે અહીં આપણને ઈ આપેલો છે, દીર્ઘ ઈ એટલે આ બાજુ જે આવે છે, દીર્ઘ ઈ કહેવામાં આવે, બરાબર. હવે જુઓ અહીંયા ચિત્ર શેનું છે, શેરડીનું. આપણને બધાને શેરડી બહુ ભાવે છે, બરાબર, ખાવ છો ને બધા શેરડી? તો આ શેરડી છે જેને હિન્દીમાં શું કહેવાય? ઈખ. શું કહેવાય? ઈખ. હવે ઈખ જેમાં દીર્ઘ ઈ આવે, તો પહેલાં અહીંયા ટપકાવાળો ઈ છે તે આપણે પૂર્ણ કરવાનું રહેશે. ઈખ, ઈખ એટલે શેરડી. ત્યાર પછી ઈ દીર્ઘમાં ઈટ પણ આવે, ઈંટ, જેને આપણે ગુજરાતીમાં પણ ઈંટ જ કહીએ છીએ. આપણે મકાન બનાવતા હોઈએ ત્યારે ઈંટનો ઉપયોગ થાય છે મકાન ચણવામાં, બરાબર ને? તો આ ઈટ છે. તો આપણે, ચલો મારી પછી તમારા બધાએ બોલવાનું છે. ઈ સે ઈટ, ઈ સે ઈટ, ઈ સે ઈટ, બરાબર. હવે જુઓ અહીં આગળ પઢો ઓર લખો, એટલે વાંચો અને લખો. હવે આપણે ઈ છે તે તમારે બનાવતા શીખવાનો છે, અને બાજુમાં જે ખાલી ખાના છે તેમાં ઈ બનાવવાનો છે, અને અહીંયા ડી ટપકાવાળો તમારે પૂર્ણ કરવાનો છે. ઈ સે ઈ ટ, બોલજો બધા, બરાબર. ઈ સે ઈ ટ, ઈ સે ઈ ટ. હવે અહીંયા બનાવવાનો છે ઈ સે ઈ ટ, ઈ સે ઈ ટ, ઈ સે ઈ ટ, ઈ સે ઈ ટ. આ રીતે હવે આગળ તમારે આ લાઈન છે તેમાં ટપકા પૂરી અને ઈ સે ઈટ બોલવાનું છે અને લખવાનું છે, અને અહીંયા પણ ઈ બનાવવાનો છે, બરાબર. હવે ચલો આગળ જઈએ. અહીંયા આપણને કીથી શ્રી સુધી આપેલું છે, એટલે કે દીર્ઘવાળી કીથી દીર્ઘવાળી શ્રી સુધી આપેલું છે. તો અહીં ટપકાવાળું છે તે તમારે ટપકા પૂર્ણ કરવાના છે, અને પછી બાકીના નીચે લાઈનો બનાવવાની છે, અને જ્યારે તમે લખો ત્યારે બોલવાનું છે. તો આપણે પહેલી લાઈન બનાવીએ, બરાબર. કી, મારી પછી બોલજો બધા, કી, ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ટી. હવે ત્યાર પછી બીજી તમારે બનાવવાની છે, બરાબર. અહીંયા લાઈનો વચ્ચેની લાઈનમાં તમારે લખવાનું રહેશે, જેવી રીતે આ હું લખું છું કી, પછી અહીંયા આવશે ખી, એવી રીતે લખવાનું રહેશે, બરાબર. હવે આગળની લાઈનો છે તે આપણે બોલવાની છે, અને બાકીની જે રહેશે લખવાની તે તમારે લખવાની રહેશે. ચલો ત્યાર પછી અણી, તી, થી, દી, ધી, ની, પી, ફી, બી, ભી, મી, યી, રી, લી, વી, શી, શી, સી, હી, ક્ષી, જ્ઞી, ત્રી, શ્રી, બરાબર. આ રીતે. ચલો હવે આગળ જોઈએ.
અહીં આપણને શબ્દો આપેલા છે, આપણે વાંચવાના છે અને નીચે લખવાના છે. પહેલાં ટપકા જોડીને અને ત્યાર પછી બનાવવાના છે. ચલો, ઈશ બોલવાનું છે બધાએ. ઈશ ડફલી ફકીર દરજી રજાઈ ભાઈ શહીદ જમીન. હવે અહીંયા તમારે જાતે બનાવવાના રહેશે. ચલો હું એક બનાવી દઉં છું. ઈશ આ રીતે, બરાબર. ચલો હવે આગળ જોઈએ. ઈશે શુરુ હોને વાલે શબ્દ કો સાચું કરો. ઈથી શરૂ થનાર શબ્દ પર સાચાની નિશાની કરવાની છે, જે આપણે આગળ ભણ્યા છીએ તે જ રીતે. હવે અહીં જ્યાં ઈ આવતો હોય પહેલો અક્ષર, તેના પર આપણે સાચાની નિશાની કરવાની રહેશે. જેમાં ઈના ઈમાન છે તેમાં ઈ પહેલાં દીર્ઘઈ છે એટલે સાચું કરેલું છે. હવે પછી છે ઝંડા, જેમાં પહેલો ઈ છે નહીં. પછી ઈશ, જેમાં પહેલો ઈ દીર્ઘ ઈ છે એટલા માટે તેમાં સાચું. ત્યાર પછી ઉત્તર, તે પણ આવશે નહીં. ઈદ, જેમાં ઈ દીર્ઘ ઈ છે તેમાં આવશે સાચું. ઈનામમાં ઈ છે તે રસ્વય છે એટલે તે આવશે નહીં, બરાબર. ચલો હવે અહીંયા ઈકો તીરખી દિશામે પડકર શબ્દ બનાવો. હવે ઈ છે તેની દિશામાં જે શબ્દ આવે તે અક્ષર તેને જોડી અને તેને આપણે શબ્દ બનાવવાનો છે. જેવી રીતે ઈ ખ બનાવેલો છે તેવી જ રીતે ઈશ ઈદ ઈસાઈ ઈમાન ઈશાન. ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લિખો. ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો. હાથી, મછલી, ઘડી, બકરી. હવે અહીંયા આ જે નામ જ્યાં ચિત્રોના આવેલા હોય તેને આપણે નીચે લખવાનું રહેશે. જેમાં પહેલું છે મછલી. મછલી ક્યાં લખ્યું છે? અહીંયા. તો આપણે લખવાનું છે મછલી. ત્યાર પછી બકરી છે, બકરી અહીંયા લખ્યું છે બકરી. ત્યાર પછી હાથી, હાથી અહીંયા લખ્યું છે. ત્યાર પછી ઘડી, ઘડી.